नमस्कार मित्रों, अहीं वोर्ड नंबर 7 માં થોડા દિવસ પહેલા એટલે કે વિધાનસભાની જે ચૂંટણી હતી ત્યારે આમ તો જો કે વોર્ડ નંબર 7 છે તે કોંગ્રેસનો ગઢ ગણાય છે અને અહીંયા આગળ વોર્ડ નંબર 7 ના જે ચારેય પાલિકાના સદસ્યો છે તે કોંગ્રેસના હતા। એમાંના બે સદસ્યો વિધાનસભાની ચૂંટણી પૂર્વે જે ભાજપમાં જોડાઈ ગયા હતા કારણ કે એમનું કોઈ સાંભળતા નહોતા, અહીંયા વિકાસના કંઈ કામો થતા નહોતા। જો કે એમાં ગયા છે એનો સમય પણ થયો, પરંતુ સત્તાપક્ષમાં ગયા છતાં પણ એમનું કોઈ સાંભળતા ન હોય તેવી રીતના અહીંયા વોર્ડ નંબર 7 માં જે સમસ્યા છે એનો હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। વોર્ડ નંબર 7 માં જે પંચમુખી ઢોરો ને એની પછી જે સુનિલનગરની આખો વિસ્તાર આવેલો છે તો ત્યાં આગળ જે વર્ક ઓર્ડર આવી ગયેલા જે રોડના છે તો એ રોડ પણ બનાવવામાં નથી આવતા। જ્યાં બાજુમાં એક સરકારી જગ્યા છે તો ત્યાં આગળ રોડ બનાવવાની કામગીરી ચાલુ છે, આ પણ બતાવો। અને અહીંયા આગળ આજે આમ તો પાલિકાના બે સદસ્યો છે તે અહીંયા આગળ જ રહે છે, અહીં આજુબાજુમાં જ। અને આજે ગંદનું જે દુર્ગંધ મારતું જે ગટરનું પાણી તેની સાથે સાથે કોઈ લોકો આજુબાજુના કાઢતા હોય તો એ પાણી પણ હજી સુધી આ જે પાલિકાના સદસ્યો છે તે બંધ કરાવી શક્યા નથી। પાલિકામાં જો રજૂઆત કરવા જાય તો કે આ કરી દઈશું આ કરી દઈશું, પરંતુ એ કોઈ પણ કોઈનું સાંભળતા નથી। અને આ ગંદા પાણીમાંથી આ વિસ્તારના લોકોને ફરજિયાતપણે પસાર થવું પડે છે। અહીંયા આગળ મહાદેવજીનું મંદિર પણ છે, અહીં બાળકોને પણ આ જે પાણી છે આ પાણીમાંથી પસાર થવું પડે છે। તેની સાથે આ ગંદા પાણી જે ઘરફાંએ ન ભરાય એના માટે થઈને તો આ તમે થોડેક જોવો છો કે થોડી માટીની બધું નાખવામાં આવ્યું છે। આ વિસ્તારના કેટલાક અહીંયા આગળ લોકો છે એટલે એમની સાથે પણ થોડીક આપણે વાત કરી। ડાયભાઈ, આ સમસ્યા કેટલા સમયથી છે? આ જાજા સમયથી છે અને આ બાબતની તમે રજૂઆત પાલિકામાં કાઈના સભ્યોને ગીને તો કરતા હશો, શું કે પાલિકા એ કાયદેસર મેહુલભાઈ બરાબર, પેલા મુહૂર્તમાં તો આ હવારમાં છોકરા નિશાળે જાય ને એટલે પેલા એક વખત પડીને પાછા આવે, પપ્પા કપડાં બદલાઈ દો, મમ્મી કપડાં બદલાઈ દો, ખરાબ થઈ ગયા કપડાં। હવારમાં એક તો આ બધા ધંધાવાળા માણા હોય બરાબર, આ લગભગ હું જોઉં તો હું 4-5 વર્ષથી હું કાયદેસર અહીંયા રહું છું, મારું નામ રાજુભાઈ ગમારા, 4-5 વર્ષથી બરાબર મારું મકાન અહીંયા બને, આ ડાયાભાઈનું હોય। અને આ કાલે અમે ઘરના પૈસે મારા ગાંડુભાઈને ટ્રેક્ટર અહીંયા રખાયા, ઘરના પૈસે નખાયા, કોઈ અહીંયા પાલિકા વાળા કોઈ નાખી નથી ગયા બરાબર। તમે રજૂઆત નહીં તો કરવા જતા છો ને? પછી અમે કરેલી છે, એક વખત નહીં અમે 25 વખત રજૂઆત કરેલી છે, પણ કોઈ સાંભળવામાં નથી। અને મેહુલભાઈ તમે 7 નંબરમાં જ રોજ છો, તમને ખબર કે તમારા ઘર આગળ આવી પરિસ્થિતિ છે, જો અમારે ગમે એટલું કઈ કોઈનું સાંભળતા નથી બરાબર, કે ધ્યાન દોરાવતા નથી છે અહીંના ઘર જેને મત દીધા હતા, તો એમનું શું કહેવાનું થાય? મત દેવા વાળા સભ્યોને અમે જે રજૂઆત તો કરી છે ને તમે, હા એ વારંવાર કે થઈ જશે એ જ પ્રશ્ન અમને કરે છે ને અમે એમ થાય છે થઈ જશે, પણ કોઈ આનું નિરાકરણ આવતું નથી। પાછી એક સમસ્યા અહીંયા નથી, આજુબાજુમાં અહીંયા ઘણા બધા મકાનો છે તો ત્યાં આગળ પણ આ જ મહિલી જે પરિસ્થિતિ આખી છે પરિસ્થિતિ છે। મોહ ભાઈ, અહીંયા આગળ હમણાં આપણે જોયું પાછળ એક આ તો જ્યાં આગળ માણસો રહે તો અહીંયા આગળ રસ્તા કઈ બનાવવામાં આવતા નથી, અને જ્યાં ખરેખર કોઈ રહેતું નથી જે જગ્યા પણ સરકારી છે, અને અહીંયા આગળ RCC નો રોડ બનાવવાની અત્યારે કામગીરી ચાલુ, અહીંયા શું હવે ખરાબ હોય ને એટલે સરકાર મંજૂરી આપી દે, પાલિકા ખરાબમાં જે રહેતા હોય અહીંયા નથી આપતા। આ જે રોડ છે અહીંયાથી સીધો સામે રોડ ને અડાડી દે, 1 કરોડ ના ખર્ચે કઈ કે મંજૂર થયું, 2 વર્ષે વાતું થાય, ક્યાં રોડ સુનિલનગર માં પાસ થઈ ગયા, સુનિલનગર માં પાસ નથી થતા, આ મેઇન રસ્તો નથી હમો થતો, અને ખરાબો હોય અહીંયા કણે એમને રોડ પાસ થઈ ગયો છે એટલે હમણાં રોડ ની કામગીરી ચાલુ હતી, અહીંયા બનાવવા GCP ચાલુ છે, કોન્ટ્રાક્ટર બરાબર બધા હાજર છે, એમ કે કાંઈ કોઈનું કઈ આવે નહીં, અમને કીધું એમ કરી એટલે આ પણ, કારણ કે જે વિસ્તારમાં જ્યાં લોકો રહે છે કે એને પ્લોટ વેચાતા લીધા હોય કે પાણી વેરો ભરતા હોય કે જે કંઈ પાલિકાના વેરા ભરતા હોય એ તમામ પ્રકારનું આ બધાય ભરે છે, તો ત્યાં એમને RCC નો રોડ બનાવવામાં નથી આવતો। અને અહીંયાથી થોડાક આપણે આગળ જઈએ તો હમણાં અમે જોયું હતું કે RCC નો રોડ આ જે છે આના કરતાં પણ સારો, કે અહીંયા ક્યાં આપણને ખાડા પણ નહોતા પડ્યા હોય એવું લાગતું, અને એ જે રોડ છે એને તોડી નાખ્યો ને અહીંયાથી વળી પાછો નવો RCC નો રોડ બનાવવામાં આવ્યો, ને અહીંયા આગળ એક પણ વખત હજી જે ઓલા ગાડા માર્ગ કંઈ નહીં જ છે, માટીના જ માર્ગ, અહીંયા આગળ હજી કંઈ જે રોડ છે તે રોડ બનાવવામાં આવ્યા નથી। આવો આવો બધ શું કહો તમે, તો અહીંયા આગળ તમે ઘણા સમયથી કહો, અમે હું અહીંયા 7 વર્ષથી રહું છું, અત્યાર સુધી કઈ રોડ બન્યો નથી, હે ને? પછી જરા અમે ચોમાસામાં આવ્યા ત્યારે મારે એકાઈ બાજુ નીકળવાનો રસ્તો નથી રહેતો, અને જ્યાં જરૂરી છે અહીંયા બનાવતા નથી રોડ, અને જ્યાં જે ખરાબા વારી રાખો અહીંયા કરે રોડ બનાવે છે। જો મિત્રો, કે જ્યાં આગળ જરૂરી જ્યાં આગળ રજૂઆતું કરે તો અહીંયા આગળ કઈ રોડ ની કે કઈ RCC ના રોડ ની કે કઈ કામગીરી કરવામાં આવતી નથી, જ્યાં ખરેખર કોઈ રહેતું નથી, તો એવા જે વિસ્તારો છે તો ત્યાં આગળ અત્યાર લગીમાં 2-3 વખત જે રોડ છે RCC ના એ રોડ બનાવી નાખવામાં આવે છે,
पालिका तंत्र जागशे आज समस्या आम हल थे तो वरी पाछी रोड नहीं रहेवानी कारण के जे रोड आरसीसी नो बनायो तो एमां अत्यारे खाडा पाड़ी दीधा छे। हवे ए वरी पाछा क्यारे बनावशे ई पण एक मोटी वात छे। हमणां ज मैं कीधुं नानाथी आगळ जे आरसीसी नो रोड हतो तेने तोड़ी नवो बनाववामां आवे तो गटर वही जाए गटर बंध है फूट बाकी है पंचमुखी विस्तार ने सुनील नगर नी छे आई विस्तार नो जे समस्या छे आ तो घणा समय थी छे एटले हवे जोवी के क्यारे आनु निराकरण आवे छे।